हेलो बाल मित्रों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। तो बाळको, आपणे शुं शीखीए छे? धोरण 6 विषय संस्कृत मां चेप्टर नंबर 5 हस्ती हस्ती हस्ती, ए चेप्टर मां आपणे नोट मां स्वाध्याय मां प्रश्न 1 लखी चुक्या छे। हवे आपणे प्रश्न नंबर 2 लखीशुं। आजे लखीए प्रश्न नंबर 2। એની નીચે તમારો પ્રશ્ન નંબર 1 પૂરો થયો છે, 1 થી 10 વિકલ્પો, એની નીચે તમારે લખવાનું છે પ્રશ્ન નંબર 2। હવે એમાં લખીએ, નીચે આપેલા સંસ્કૃત શબ્દો સામે તેના ગુજરાતી અર્થ લખો। તો તમને જે સંસ્કૃત શબ્દ આપેલા છે એની સામે તમારે ગુજરાતી શબ્દ લખવાનો છે। તો લખીએ આપણે નંબર 1 છે શુંડા। ચાલો, શુંડા ને ગુજરાતીમાં શું કહેવાય? શુંડા સંસ્કૃત શબ્દ છે, તેને ગુજરાતી શું થશે? સુંડ। શું થશે? સુંડ। પછી આગળ જોઈએ નંબર 2 છે હસ્તી। હસ્તી તો તમને હવે ખબર પડી જ ગઈ હશે, હસ્તી એટલે શું? હસ્તીની સામે એનો ગુજરાતી અર્થ શું થશે? હાથી। હસ્તી સામે લખો હાથી। પછી આપણે આગળ લખીએ નંબર 3 શું છે? કડલી। નંબર 3 લખીએ આપણે કડલી। કડલીનું ગુજરાતી શું થાય? કડલી એટલે કેળ। કેળ જેવી એની સૂંઢ હતી એટલે કડલીની સામે આપણે લખીશું કેળ। પછી લખીએ નંબર 4। નંબર 4 શું છે? ઉદરમ। હવે ઉદરમ એટલે શું? ઉદરમ એટલે પેટ, એટલે ઉદરમની સામે લખવાનું છે પેટ। પછી આગળ લખીએ નંબર 5 ધવલહ। ધવલહ એટલે શું? ધવલહ એટલે સફેદ થાય, ધવલહ એટલે સફેદ। જો તમને આ રીતના જ સંસ્કૃતની સામે બે ઓપ્શન આપવામાં આવે, સુંઢ અને બીજો કઈ અર્થ આપવામાં આવે, તો તમે એનો સાચો અર્થ શોધી શકો। હા, હસ્તી એટલે હાથી અને સિંહ આપવામાં આવે તો તમે સાચો અર્થ લખી શકો। કડલી એટલે કેળ અને કેળ અને આંબો આપવામાં આવે તો તમે સાચો અર્થ લખી શકો, સાચો અર્થ કેળ થાય। ઉદરમ એટલે પેટ અને આંખ આપવામાં આવે તો ઉદરમ એટલે પેટ થાય। ધવલહ એટલે સફેદ અને શ્યામ બે આપવામાં આવે તો સાચો અર્થ શું થશે? સફેદ, એટલે તમે સાચો અર્થ એનો સામે લખી શકો। પછી નંબર 6 લખીએ ભાંડહ એટલે શું? એની સામે લખીએ ભાંડહની સામે ઘડો। ભાંડહ એટલે ઘડો। હવે આગળ લખીએ, હવે જો આ પ્રશ્ન નંબર 2 હતો। પ્રશ્ન નંબર 2 શું હતો? કે સંસ્કૃત શબ્દની સામે ગુજરાતી અર્થ લખો। તો એમાં નંબર 1 શું હતું? શુંડા। શુંડા એટલે સૂંઢ, હસ્તી એટલે હાથી, કડલી એટલે કેળ, ઉદરમ એટલે પેટ, ધવલહ એટલે સફેદ અને ભાંડહ એટલે ઘડો। આ એના અર્થ આપણે લખી લીધા। હવે આપણે આગળનો પ્રશ્ન લખીએ, પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 લખીએ નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। જો સાચું વાક્ય હોય તો ખરું અને ખોટું વાક્ય હોય તો ખોટું લખવાનું છે। અહીંયા તમને વાક્ય સંસ્કૃતમાં આપેલા છે, તમારે એને સમજવાના છે, એનું ગુજરાતી અર્થ સમજીને પછી સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું લખવાનું છે। તો જોઈએ નંબર 1 લખીએ, તમે મારી સાથે જ લખતા જાઓ, અક્ષર સારા કરજો। હવે લખીએ નંબર 1
हस्तिनः हस्तिनः कर्णो स्तः दीर्घौ स्तः दीर्घौ स्तः એટલે શું હાથીના કાન નાના છે હાથીના કાન નાના છે એનો અર્થ એ થાય ઈ થાય તો હાથીના કાન નાના છે સાચું છે કે ખોટું છે તો ખોટું છે હાથીના કાન નાના નથી મોટા સુપડા જેવા છે એટલે આ જવાબ કેવો આવશે ખોટો આવશે પછી લખીએ નંબર 2 નંબર 2 હસ્તિનઃ હસ્તિનઃ દંતો દંતો शूर्पाकारौ शूर्पाकारौ स्तः एटले हाथीना दांत सुपड़ा आकारना छे तो हाथीना दांत सुपड़ा ना आकारना हता नहीं हाथीना दांत लांबा हता अने सफेद हता एटले आ जवाब पण केवो छे खोटो छे पछी लखीए नंबर 3 नंबर 3 लखो मारी साथे हस्तिनः हस्तिनः उदरं उन्नतम अस्ति उन्नतम अस्ति उन्नतम એટલે ઊંચું હાથીનું પેટ ઊંચું છે તો હાથીનું પેટ ઊંચું છે નહીં કેવું છે ઘડાકારનું છે તો આમાં કેવો શું જવાબ આવશે આમાં જવાબ આવશે ખોટું હાથીનું પેટ ઊંચું નથી પણ ઘડાકારનું છે તો આમાં લખો ખોટું પછી આગળ લખીએ આપણે નંબર 4 નંબર 4 લખીએ હસ્તિનઃ હસ્તિનઃ પુચ્છમ हस्तिनः पुच्छम् अल्पं तुच्छं च अल्पं तुच्छं च એટલે હાથીનું પૂંછડું નાનું અને તુચ્છ છે તો હાથીનું પૂંછડું નાનું છે અને તુચ્છ છે એટલે આ જવાબ કેવો છે સાચો છે તો આમાં લખો ખરું પછી લખીએ નંબર 5 નંબર 5 શું છે હસ્તિનઃ हस्तिनः नेत्रे विशाले अस्तः विशाले विशाले स्तः એટલે આનો અર્થ શું છે કે હાથીના હાથીની આંખો મોટી છે તો હાથીની આંખો મોટી છે તો હાથીની આંખો મોટી નથી નાની છે રાઈ જેવી છે સરસવ જેવી છે એટલે આ જવાબ ખોટો છે તો બાળકો અહીંયા આપણે પાંચ ખરા ખોટા જોયા પ્રશ્ન નંબર 3 માં હવે આપણે એની આગળનો પ્રશ્ન જોઈએ એની આગળનો પ્રશ્ન શું છે તો લખો મારી સાથે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 એની નીચે લખવાનું છે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો ગુજરાતીમાં લખો નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો તો આપણે લખીએ અહીંયા પ્રશ્નોના જવાબ નંબર 1 પહેલું લખો હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો હાથીની સૂંઢ કેવી કે ચોપડીમાં કેવી કીધી હતી તો હાથીની સૂંઢ કેળ જેવી કહેવામાં આવી હતી તો આના જવાબમાં લખીએ કે હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે કેળ સાથે કરવામાં આવી છે હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે
पहलो सवाल नो जवाब लखी लियो कि हाथी नी सूंड नी सरखामणी कोनी साथे करवामां आवी छे। हाथी नी सूंड नी सरखामणी केळ साथे करवामां आवी छे। हवे नंबर 2 बीजो सवाल लखीए। हाथी चालती वखते शरीरनु कयु अंग हलावतो रहे छे। तो हाथी चालतो होय त्यारे एने शरीरनु कयु अंग हले छे? एनी सूंड हले छे। એટલે એના જવાબમાં લખીએ આપણે હાથી ચાલતી વખતે સૂંઢ હલાવતો રહે છે। સૂંઢ હલાવતો રહે છે। હવે આગળ જોઈએ નંબર 3 એમાં લખીએ હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે? હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે। તો એના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી હતી? હાથીના કાન સુપડા સાથે કરવામાં આવી હતી। તો લખીએ હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરી છે। હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરી છે। હવે આગળ જોઈએ નંબર 4 શું છે? હાથીના પગ કેવા છે? તો તમને ખબર જ છે હાથીના પગ કેવા છે? થાંભલા જેવા છે। તો જવાબમાં લખીએ હાથીના પગ થાંભલા જેવા છે। હવે નંબર 5 લખીએ। નંબર 5 શું છે? હાથી કુદરતનું કેવું સર્જન છે? નંબર 5 લખીએ હાથી કુદરતનું કેવું સર્જન છે। તો કવિતામાં પહેલી લીટી જ આપેલી હતી કે કુદરતનું કેવું સર્જન છે? અદ્ભુત અને અલૌકિક સર્જન છે। તો જવાબમાં લખીએ આપણે હાથી કુદરતનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે। હાથી કુદરતનું કેવું સર્જન છે? તો હાથી કુદરતનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે। તો ફરીથી આ પ્રશ્નનો જવાબ હું એકવાર સમજાવી દઉં છું। તો અંદર જુઓ પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। તો હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે। હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? તો હાથી ચાલતી વખતે સૂંઢ હલાવતો રહે છે। હાથીના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવી છે। હાથીના પગ કેવા છે? હાથીના પગ થાંભલા જેવા છે। હાથી કુદરતનું કેવું સર્જન છે? તો હાથી કુદરતનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે। તો બાળકો, મેં તમને ગયા વિડીયોમાં પ્રશ્ન 1 સ્વાધ્યાયનું નોટમાં લખાવેલો હતો, હવે સ્વાધ્યાયનું પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આજે મેં તમને જે લખાવ્યું છે એ તમારે નોટમાં પૂર્ણ કરવાનું છે, અને આની પછીનું હું તમને બીજા વિડીયોમાં શીખવાડીશ।